एफ आई बी ए अगर क्लास में आप यूनिट एक में समाजशास्त्र अर्थ कार्यक्षेत्र महत्व ए बाबत आप चर्चा करता एम आप समाजशास्त्र परिचय की बाबत चर्चा करी अर्थ में व्याख्याओं की बात करी ए पछी समाजशास्त्र कार्यक्षेत्र
આ સમાજ વર્ષોથી હજારો વર્ષોથી છે આ માનવ સમુદાયમાં સમાજ રચના ચાલી આવી છે. તો આપણે એ વિચારી શકીએ કે આટલા સમયથી આ સમાજ વ્યવસ્થા છે એ ટકી રહી છે તો કઈ રીતના ટકી રહી છે, તો એની પાછળ કેટલાક નીતિ નિયમો કામ કરે છે. અને આ જે નીતિ નિયમો છે એ નીતિ નિયમોને આપણે સામાજિક ધોરણો તરીકે ઓળખી શકીએ છીએ. અહીંયા કીધું છે આપણે દાખલા તરીકે વાત કરીએ કે સમાજમાં પોલીસ વ્યવસ્થા છે, તો ભાઈ પોલીસ વ્યવસ્થા શા માટે? તો કે સમાજમાં જે અવ્યવસ્થા ઉભી કરનાર લોકો છે એમની સામે કડક કાર્યવાહી કરવા માટે, કે જેથી કરીને સમાજમાં વિખવાદ ન થાય, સમાજમાં વિભાજન ન થાય, સમાજ ધ્વસ્ત ન થાય. તો આવી જ છે એ સમાજ માન્ય કેટલાક નીતિ નિયમો છે કે જે લોકો પોતાનામાં આંતરીકૃત કરે છે, પોતાનામાં શીખે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે એક નાનું બાળક જ્યારે એ કુટુંબમાં એમનો જન્મ થાય છે અને જન્મ પછી જેમ જેમ બાળક છે એ મોટું થતું જાય છે, એમ એમ બાળકને કુટુંબના જે વડીલ વર્ગ છે, કુટુંબના જે મોભીઓ છે, એ કઈ રીતના એ પણ શીખવતા હોય છે. કોઈ પણ બાળક છે એ કુટુંબની વિરુદ્ધનું, સમાજની વિરુદ્ધનું જ્યારે વર્તન કરે છે ત્યારે કુટુંબના વડીલો છે એમને ક્યાંક ને ક્યાંક ટોકે છે, એમને સજા કરે છે. શા માટે? તો કે ભાઈ પોતાનું બાળક છે એ કોઈ અવળા માર્ગે ન જાય, સમાજ વિરોધી પ્રવૃત્તિ તરફ આગળ ન વધે. તો આ શું થયું? સમાજને ઘડતર માટેની એક બાબત, સમાજને નિયંત્રિત કરવા માટેની બાબત. તો અહીંયા જે બાબતો કીધી છે કે સમાજમાં આવા જુદી જુદા 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 નીતિ નિયમો હોય છે, જુદી જુદી શું કહે કે સામાજિક પદ્ધતિઓ હોય છે. આવા નિયમોમાં ધર્મના નિયમો, રૂઢિ, લોકાચાર, રાજ્યના કાયદા, નીતિ, રિવાજો, ફેશન, આવા જુદા જુદા સામાજિક નિયમો હોય છે, જુદા જુદા સામાજિક ધોરણો હોય છે. આ બધા ધોરણો, દાખલા તરીકે ધર્મની વાત કરીએ તો ધર્મના જે કેટલાક નિયમો છે, નિયમોને લીધે વ્યક્તિ ધર્મની વિરુદ્ધની પ્રવૃત્તિ કરતા રોકાય છે. ફેશન છે, કાયદા છે, રીતિ રિવાજો છે, આ દરેક બાબતો એવી છે કે જે સમાજને ક્યાંક ને ક્યાંક નિયંત્રિત કરે છે. તો આમ સમાજને નિયંત્રિત કરવામાં સમાજના જે જુદા જુદા કાયદા છે, સમાજના જે રૂઢિરિવાજો છે, સમાજના જે નીતિ ફેશન અને અન્ય જે કેટલીક બાબતો છે એ બાબતોનો અભ્યાસ છે એ સમાજશાસ્ત્ર કરે છે. એ પછીની આગળની બાબત છે વ્યક્તિત્વ અને સામાજિકરણ. અહીંયા કીધું છે કે વ્યક્તિત્વ અને સામાજિકરણ, તો કે સામાજિક ક્રિયા કરનાર વ્યક્તિ છે સામાજિક જીવનનું પ્રાથમિક એકમ. આથી વ્યક્તિના વ્યક્તિત્વનો અભ્યાસ સમાજશાસ્ત્ર માટે જરૂરી બને છે. વ્યક્તિ કઈ રીતે, વ્યક્તિત્વ કઈ રીતે ઉદ્ભવે છે તે તેમજ તેનું ઘડતર કરતા સામાજિક જેવી પરિબળો સમાજશાસ્ત્ર તપાસે છે. બીજી બાજુ વ્યક્તિ સાથે સંકળાયેલી અને સમાજ રચનાને ટકાવી રાખતી તથા સમાજના સાર્વત્રિક કાર્યક્ષમી સમાજ સમાજીકરણની પ્રક્રિયાઓનો અભ્યાસ સમાજશાસ્ત્ર અભ્યાસ કરે છે. સમાજમાં આવતી પ્રક્રિયાને સમાજીકરણ કહેવાય છે, અર્થાત સમાજની સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થામાં બાળકને બંધબેસતા કરતા કરવાની પ્રક્રિયા સામાજીકરણ છે. આ પ્રક્રિયા દ્વારા જ વ્યક્તિ અને સમાજ વચ્ચે સંબંધ સ્થાપિત થાય છે. વ્યક્તિ અને સમાજ વચ્ચેના પારસ્પરિક સંબંધ સમજવો સમાજશાસ્ત્ર માટે જરૂરી બને છે. આથી સમાજશાસ્ત્ર બાળકનું સામાજીકરણ કઈ રીતે થાય છે તથા તેમાં કઈ કઈ સંસ્થાઓ ફાળો આપે છે તે તપાસે છે. આગળની બાબત છે વ્યક્તિત્વ અને સામાજિકરણ. આપણે જોયું કે ભાઈ સમાજ રચના સમાજની રચના થાય છે અને એ પછી વ્યક્તિએ સમાજને અનુકૂળ થવા માટે પ્રયત્ન કર્યો, તો શું થયું? વ્યક્તિત્વનું ઘડતર, દરેક વ્યક્તિ છે પોતાના વ્યક્તિત્વ ઘડતર માટે પ્રયત્ન કરે છે. એમાંથી આપણે જોઈએ કે સમાજના મોટા ભાગનો જે સમુદાય છે એ પોતાનું વ્યક્તિત્વ છે સમાજને યોગ્ય બને એ રીતના ઘડતર કરે છે. અહીંયા સમાજ માટે શું કહે કે વ્યક્તિત્વનો અભ્યાસ કરવો એ સમાજશાસ્ત્ર માટે જરૂરી છે. અને જૈવિક વગેરે પરિબળો અહીંયા કીધું છે કે તેમના જે વ્યક્તિત્વ ઘડતર કરવામાં જે સામાજિક જૈવિક પરિબળો છે એ અગત્યનું માધ્યમ છે અને એનો અભ્યાસ સમાજશાસ્ત્ર કરે છે. એ ઉપરાંત સાથે સાથે વ્યક્તિનું સામાજિકરણ, હમણાં જ બાબતોને આપણે ચર્ચા કરી કે વ્યક્તિનું સામાજિકરણ, બાળકનો જન્મ થાય અને જન્મ પછી બાળક કુટુંબ અને સમાજમાં વિકાસ પામે છે, કુટુંબ અને સમાજમાં એ મોટું થતું જાય છે અને જેમ જેમ એ મોટું થતું જાય છે, જેમ જેમ એની ઉંમર વધતી જાય છે, એમ જ સમાજ અને કુટુંબના સભ્યો દ્વારા એનો કઈ રીતના સમાજમાં રહેવું, કઈ રીતના સમાજમાં વર્તન કરવું, સમાજના લોકો સાથે કઈ રીતના રહેવું, એ દરેક બાબત છે એ સમાજશાસ્ત્ર શીખવે છે અથવા સમાજશાસ્ત્ર દરેક બાબતોનો અભ્યાસ કરે છે. આમ વ્યક્તિત્વ અને સામાજિકરણ એ સમાજશાસ્ત્ર માટે અગત્યનો વિષય, અભ્યાસ વિષય છે.
એ પછીની બાબત છે સંસ્કૃતિ આગળની બાબત છે સંસ્કૃતિ તો અહીંયા કીધું છે કે ભાષા ધર્મ સાહિત્ય તત્વજ્ઞાન વિચારસરણી કળા સંગીત વગેરે સંસ્કૃતિના તત્વો સમાજશાસ્ત્ર સંસ્કૃતિનો અભ્યાસ કરે છે કારણ કે સંસ્કૃતિ વ્યક્તિના વર્તન ઉપર સમાજ રચના અને કાર્ય ઉપર અસર કરે છે કિંગ્સલે ડેવિસ કહે છે કે માનવીના સામાજિક વર્તન અને સામાજિક સંબંધોના ઘડતર એટલે અંશે સંસ્કૃતિકરણ ભાગ ભજવે છે એટલે અંશે સમાજશાસ્ત્ર સંસ્કૃતિનો અભ્યાસ કરે છે એમ કીધું કે સંસ્કૃતિ આપણે જોયું છે કે દરેક જ્ઞાતિ દરેક ધર્મ માનવ જીવનના દરેક લોકો છે એમની ક્યાંક ને ક્યાંક સંસ્કૃતિઓ હોય છે તો આ સંસ્કૃતિમાં કેવી બાબતો આવે છે તો કે એમાં એમની ભાષા